એજ્યુકેટ સ્ટડીઝોના તમામ સ્પર્ધક મિત્રોને મારા નમસ્કાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર તમામ વિદ્યાર્થી મિત્રો માટે ટૂંક સમયમાં મહેસૂલી તલાટીની અંદાજે પાંત્રીસો જેટલી ભરતી આવવાની છે તેમજ કોન્સ્ટેબલ પીએસઆઈની પણ ભરતી ટૂંક સમયમાં જ આવશે સાથે સાથે ટેટ અને ટાટની પણ પરીક્ષાઓ લેવાની છે આ પરીક્ષામાં જનરલ નોલેજના પ્રશ્નોનો ગુણભાર મહેસૂલી તલાટીની વાત કરીએ તો કુલ સો માર્ક્સનું પેપર હશે જેમાં પાંત્રીસ માર્ક્સનું ગુજરાતી પંદર માર્ક્સનું ગણિત પંદર માર્ક્સનું અંગ્રેજી અને પાંત્રીસ માર્ક્સનું જનરલ નોલેજ અને રીઝનિંગના પ્રશ્નો પૂછાશે ખાસ કરીને જનરલ નોલેજના પ્રશ્નો દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એંસીથી નેવું ટકા ધોરણ આઠ નવ અને દસના સામાજિક વિજ્ઞાનમાંથી પૂછાતા હોય છે મિત્રો તેને ધ્યાનમાં રાખીને સામાજિક વિજ્ઞાનની સિરીઝ શરૂ કરવામાં આવી છે આજે આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના જનરલ નોલેજને લગતા પ્રશ્નોનો અભ્યાસ કરીશું મિત્રો દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુમાં આવતા બે લાઇકન પર પણ ક્લિક કરજો જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે પ્રશ્ન નંબર એક ગુલાલ ક્યાં વૃક્ષના ફૂલમાંથી બનાવવામાં આવે છે જવાબ છે પલાસ પ્રશ્ન નંબર બે ભારત આવવાના જળમાર્ગના શોધક કોણ હતા અને તે કયા દેશના વતની હતા જવાબ છે પોર્ટુગલના વાસ્કોદ ગામા મિત્રો ચૌદસો ને માં વાસ્કોદ ગામા ભારતના કાલિકટ બંદરે આવ્યો હતો પ્રશ્ન નંબર ત્રણ વાસ્કોદ ગામાને ક્યાં હિન્દી ખલાસીએ મદદ કરી હતી જવાબ છે મોહમ્મદ ઇબ્ન મસ્જીદ પ્રશ્ન નંબર ચાર વાસ્કોદ ગામા ભારતના કયા બંદરે ઉતર્યો હતો અને તેના રાજા કોણ હતા જવાબ છે કાલિકટ અને ત્યાંનો રાજા હતો જામોરીન પ્રશ્ન નંબર પાંચ ઇંગ્લેન્ડમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ જવાબ છે ઈસવીસન સોળસો પ્રશ્ન નંબર અગિયાર કોલંબસ ક્યાં દેશનો વતની હતો જવાબ છે ઇટાલી પ્રશ્ન નંબર બાર ક્યાં અંગ્રેજોને જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મેળવવામાં સફળતા મળી હતી જવાબ છે સર ટોમસ રો પ્રશ્ન નંબર તેર પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું જવાબ છે સત્તરસો સત્તાવન પ્રશ્ન નંબર ચૌદ બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું જવાબ છે સત્તરસો ચોસઠ પ્રશ્ન નંબર પંદર ભારતમાં સૌપ્રથમ આવનાર અંગ્રેજ વહાણનો કપ્તાન કોણ હતો જવાબ આવશે હોકિન્સ પ્રશ્ન નંબર સોળ ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા નામની કંપની ક્યારે સ્થાપી હતી જવાબ છે ઈસવીસન સોળસો ચોસઠમાં પ્રશ્ન નંબર સત્તર અંતે પોર્ટુગીઝોની સત્તા કયા કયા ક્ષેત્રે મર્યાદિત રહી હતી જવાબ છે દીવ દમણ અને ગોવા દીવ દમણ અને ગોવામાં પોર્ટુગીઝોની સત્તા છેલ્લે સુધી રહી હતી પ્રશ્ન નંબર અઢાર પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો જવાબ છે મીર જાફર પ્રશ્ન નંબર ઓગણીસ મીર જાફર પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો જવાબ આવશે મીર કાસિમ પ્રશ્ન નંબર વીસ પૃથ્વીના ઘન સ્વરૂપ તત્વોના બનેલા આવરણને શું કહે છે જવાબ આવશે મુદાવરણ પ્રશ્ન નંબર એકવીસ પૃથ્વીના પેટાણમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે જવાબ આવશે મેઘમાં પ્રશ્ન નંબર બાવીસ વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલાક કિમી સુધી વિસ્તરેલું છે જવાબ આવશે સોળસો કિમી પ્રશ્ન નંબર ત્રેવીસ કયો વાયુ સૂર્યના પાર જામલી કિરણોનું શોષણ કરીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે જવાબ છે ઓઝોન પ્રશ્ન નંબર ચોવીસ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો કયા માધ્યમને કારણે શક્ય બન્યા છે જવાબ છે વાતાવરણ પ્રશ્ન નંબર પચીસ ઓક્સિજનના જલદપણાને કયો મંદ કરે છે જવાબ આવશે નાઇટ્રોજન પ્રશ્ન નંબર છવ્વીસ વાતાવરણમાં રહેલા વાયુનું પ્રમાણ જણાવો જવાબ છે નાઇટ્રોજન ઇઠોતેર ઝીરો ત્રણ ટકા ઓક્સિજન વીસ ટકા અને અન્ય વાયુઓ ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું ટકા પ્રશ્ન નંબર સત્યાવીસ વાતાવરણનો મુખ્ય પ્રવાહી ઘટક કયો છે જવાબ છે પાણી પ્રશ્ન નંબર અઠ્યાવીસ પૃથ્વી પર કુલ કેટલા આવરણો છે જવાબ છે ચાર વૃદ્ધાવરણ વાતાવરણ જલાવરણ અને જીવાવરણ પ્રશ્ન નંબર ઓગણત્રીસ મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે જવાબ છે ઓગણત્રીસ પ્રશ્ન નંબર ત્રીસ ભેજના વિવિધ સ્વરૂપો જણાવો અને તે કઈ ક્રિયાના કારણે બને છે જવાબ છે કરા વરસાદ ઝાકળ હિમ અને તે ઘની ભવનને કારણે બને છે